ધંધુકા તાલુકાના વાસણા ગામની સગીરાને બગાડી જનર નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. શું નામ છે તમારું? લલિતાબેના સગવા સોનારા. બરાબર, કયું ગામ તમારું રહેવાનું? ક્યાં? વાસણા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ. બરાબર, શું બનાવની ઘટના શું છે? અમે ગુરુવાર 20 તારીખ ના દિવસે મજૂરી કામે ગયેલા. ઘરેથી મારા સાસુનો ફોન આવ્યો 12 વાગે કે દીકરી ઘરે નથી. પછી અમે ઘરે ગયા તો ઘરે જઈને મારા સાસુએ એમ કીધું આ નંબર ઉપર ફોન આવ્યો, તો અમે એ નંબરની તપાસ કરી તો એ બાજડા ગામ જયદીપ સોલંકીનો નંબર હતો એવું અમને જણાયું. તમારી દીકરી નામ શું છે? રોશનીબેન. બરાબર, ઓકે. શું નામ છે તમારું? મારું નામ મુકેશભાઈ કુશલભાઈ કોરડિયા, ધંધુકા તાલુકો, ગામ રંગપુર, દલિત આગેવાન. શું હતી ઘટના? શું હતી બનાવની ઘટના? બનાવની ઘટના જે વાસણા અશોકભાઈની દીકરી 20 તારીખના બપોરે 11:30 ઘરેથી નીકળી ગયેલું હોય અને એ નંબરમાં અમે ચેક કરેલો જયદીપ સોલંકી કરીને બાજડાનો રહેવાસી છે, એ છોકરીને લઈને જતો રહેલો હતો. છોકરીને ધંધુકાથી ફેરવી અને બીજા 4-5 છોકરાને સોંપી દીધી હતી અને આની આખી ઘટના તપાસ ચાલુ છે. પોલીસ તપાસની હકીકત અમને બતાવે તો આની ઉપર ગેંગરેપ થયો હોય એવી ઘટના બનેલી છે. પોલીસ સત્ય હકીકત અમને બતાવતી નથી, અમને બતાવે તો આની ઉપર ગેંગરેપ થઈ છે અને એક 3 દિવસની અંદર 2 દલિતની દીકરી ઉપર પોસ્કો, નાની 14 વર્ષની છોકરીને ઉપર રેપ થાય છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને 60 દિવસની અંદર કેસ ચાલે અને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકારની.